નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ્ટ ના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક થી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો સવાલ હિમાલય પર્વત શ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે ઉત્તર હિમાલય પર્વત શ્રેણીઓમાં સિકજીલા જેલાપલા નાથુલા વગેરે ઘાટ આવેલા છે બીજો સવાલ રેગોલિથ એટલે શું ઉત્તર ભૂમિ આવરણમાં ખડકો નાના મોટા ટુકડા કાંકરા માટી રજ વગેરે હોય છે છે જેને રેગોલિથ કહેવામાં આવે રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો હોય છે ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો પડે છે ઉત્તર ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે આગ્નિ ખડકો પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો ચોથો સવાલ જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો ઉત્તર તાપમાનના મોટા ફેરફારો વરસાદ હિમ હવા જીવ જંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે તેમાં ખડકોના ટુકડા કાંકરા માટી રાજ વગેરે હોય છે જે રેગોલિત તરીકે ઓળખાય છે એમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળીને જમીન બને છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોની સંકલ્પનાઓ સમજાવો એમાં પેલું નિક્ષેપણ તો નદી હિમનદી પવન દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ માટીનો પથરાટ નિક્ષેપણ કહેવાય પૂરના મેદાનો નદી વચ્ચેના ટાપુઓ નદીના મુખ ત્રિકોણ પ્રદેશો વગેરે ઘણા ભૂમિ સ્વરૂપો નિક્ષેપણથી રચાય છે ત્યાર પછી બીજો સવાલ આપણે જોઈએ બાંગર તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાપના થર બાંગર કહેવાય છે કાપના નિરંતર થતા જમાવને કારણે તે નવા પુરાના મેદાનોથી થોડી ઊંચાઈ આવેલા સમાન દેખાય છે ત્રીજું નિશ્ચિત અણુરચના અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે ચોથું છે ખડક પૃથ્વીના પોપડામાં કે ભૂ કવચમાં આવેલા બધા જ ઘન પદાર્થને ભૂસ્તર શાસ્ત્રીની ભાષામાં ખડક કહે છે પાંચમું છે જમીન તાપમાનના મોટા ફેરફારો વરસાદ હિમ હવા વનસ્પતિ જીવ જંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે તેમાં ખડકોના ટુકડા કાંકરા માટી રજ વગેરે હોય છે જે રેગોલિસ તરીકે ઓળખાય છે જેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળી અને જમીન બને છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર આપો એમાં પહેલો સવાલ ભારતના દ્વીપ સમૂહો તો ભારતના બે દ્વીપ સમૂહો છે લક્ષદ્વીપના ટાપુઓ અને આંદમાન તથા નિકોબારના ટાપુઓ આ બંને દ્વીપ સમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ હતી લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરળના કિનારાથી બસો ને એસી થી ચારસો એસી કિલોમીટર દૂર આવેલા છે આ દ્વીપ સમૂહ પરવાળાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓનો બનેલો છે તેમાંના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે આ પ્રકારના પરવાળાના એટોલ કહેવામાં આવે છે સમૂહમાં કુલ ટાપુઓ છે જેમાંના ઉપર વસ્તી છે અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં કોલકાતા અને ચેન્નાઈથી લગભગ બારસો કિલોમીટરના સમાન અંતરે આવેલા છે આ ટાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટી સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે નાના મોટા કુલ પાંચસોને બોત્તેર ટાપુઓમાંથી આંદબાર જૂથના કુલ પચીસ ટાપુઓ અને નિકોબાર જૂથના કુલ તેર ટાપુઓ ઉપર વસ્તી છે બાકીના ટાપુઓ નિર્જન છે આ ટાપુઓ નિર્જન એટલે કે નિમજ્જન પર્વત શ્રેણીઓના શિખરો છે એ પૈકી કેટલાક જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે આમાંના કેટલાક દ્વીપોની લંબાઈ થી સો કિલોમીટર જેટલી છે નિકોબાર દ્વીપસમૂહ લગભગ ત્રણસો પચાસ કિલોમીટરના અંતરમાં ફેલાયેલો છે આંદમાન નિકોબાર દ્વીપ સમૂહો દેશની વ્યૂહરચનાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા મહત્વપૂર્ણ છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો તો ભારતની જમીનને કુલ છ પ્રકારમાં વહેંચવામાં આવી છે કાપની જમીન કાળી કે રેગુર જમીન રાતી રાતી જમીન પડખાવ કે લેટેરાઈટ જમીન પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન એમાં સર્વપ્રથમ આપણે જોઈએ કાપની જમીન કાપની જમીન દેશના મોટા વિસ્તારોમાં જોવા મળે છે તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો કિનારાના મેદાનો અને છત્તીસગઢ આવેલી છે છે જમીનના બે પ્રકાર અને બાંગર નદીઓના નિક્ષેપથી બનેલી નવા કાપની જમીન ખદ્દરના નામે ઓળખાય છે આવી જમીનો મોટી નદીઓના નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે નદીઓના ઉપરવાસમાં આવેલી જૂના કાપની જમીનો બાંગર કહેવાય છે ખદર જમીન પ્રમાણમાં રેતાળ અને આછા રંગની હોય છે જ્યારે બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે જમીનની ફળદ્રુપતા જુદી જુદી જગ્યાએ ભિન્ન ભિન્ન હોય છે પરંતુ એકંદરે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે ભારતમાં પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાપની જમીન આવેલી છે ત્યાર પછી જોઈએ બીજો મુદ્દો કાળી જમીન તો કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉત્તર કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા તામિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે તે તે કસદાર અને અને ચીકણી હોય છે છે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે અને તે રેગુરના નામે પણ જાણીતી છે ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ રાતી જમીન ભારતમાં રાતી જમીન મોટાભાગે ગોવા તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ છત્તીસગઢ ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં આવેલી છે તે ખાસ કરીને અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં છે તેનો રાતો રંગ તેમાં રહેલા લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને આભારી છે જ્યાં જમીનના કણો ઘણા બારીક છે અને થર જાડા છે ત્યાં તે છિદ્રાળુ અને ઉપજાવ છે ત્યાર પછી ચોથું જોઈએ પડખાવ કે લેટેરાઈટ જમીન પડખાવ જમીન પશ્ચિમ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ ઓડિશા આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં જોવા મળે છે ભારે વરસાદને લીધે જમીનના ઉપલા પડમાંથી જમીન બને છે ધોવાઈ ગયેલા લોહ અને એલ્યુમિનિયમ તત્વોના સંયોજનનું પ્રમાણ વધુ હોવાથી તે રાતી દેખાય છે પડખાવ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે ત્યાર પછી જોઈએ પાંચમું પર્વતીય જંગલ ભારતમાં પર્વતીય જમીન હિમાલય અને પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે જંગલવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે શિવાલિક પર્વત શ્રેણી ઉપર આ જમીન ઓછી કસવાળી અપરિપક્વ રેતાળ છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે ત્યાર પછી છઠ્ઠો પ્રકાર જોઈએ રણ પ્રકારની જમીન ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન ગુજરાત પંજાબ અને હરિયાણાના શ્રેષ્ઠ ક્ષેત્રોમાં આવેલી છે અહીં કેટલીક રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદભવી છે તો કેટલીક સિંધુ ખીણમાંથી ઉડીને જમા થઈ છે કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે અહીં જે વિસ્તારમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે ત્યાર પછી જોઈએ ત્રીજું ખનીજોનું વર્ગીકરણ તો ખનીજોનું વર્ગીકરણ સામાન્ય રીતે આપણે જોઈએ તો પેલું ધાતુમય ખનીજો એમાં કિંમતી ધાતુમય ખનીજો છે સોનું રૂપુ અને પ્લેટિનિયમ હલકી ધાતુમય ખનીજો છે મેગ્નેશિયમ બોક્સાઇડ ટીટાનીયમ સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો છે લોખંડ તાંબુ સીસુ જસત કલાઈ અને નિકલ જ્યારે મિશ્ર ધાતુના રૂપે વપરાતા ખનીજો છે ક્રોમિયમ મેંગેનીસ ટંગસ્ટન અને વેનેડિયમ ત્યાર પછી જોઈએ બીજો સવાલ અધાતુમય ખનીજો ચૂનાના પથ્થર ચોક એમ્બેસ્ટોસ અબરક ફ્લોરસપાર જીપ્સમ ગંધક હીરા વગેરે ત્રીજું સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો તો કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ અને થોરિયમ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ પૂરો એમાં પેલું પતકોઈ ટેકરીઓ તો અરુણાચલ પ્રદેશ તો ભૂસાઈ આવશે મિઝોરમની અંદર એવી રીતે બીજો સવાલ જોઈએ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે શોધો

અવિચ્છિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે આ વિધાન સાચું છે ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે તો જવાબ આવશે વિકલ્પ બી માળવાનો ઉચ્ચ પ્રદેશ તો મિત્રો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે પાઠ નંબર સોળના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે આ ઉપરાંત ધોરણ નવના દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તમને આ ચેનલ ઉપરથી મળી જશે